Hello student, how are you? I hope you are all fine and good. Myself, Jitesh Gujarati, from PP Samani Vidya Bhavan, Hirapa. Vidyarthi Mitro, last time, apde grammar ni andar the simple present tense and the simple past tense. બંને કાળનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ પ્રોનાઉન છે, નાઉન છે, એના વિશે પણ અમે અભ્યાસ કરેલો. તો ગ્રામરના આધારે હવે આપણે યુનિટ 1 સેમેસ્ટર 1 ની અંદર અભ્યાસ કરશું. તમને ખ્યાલ છે કે આપણે ઇંગ્લિશ ની અંદર મુખ્ય 4 યુનિટ અભ્યાસ કરવાના હોય છે, એટલે કે ભણવાના હોય છે, બરાબર છે? તો એ પહેલા આપણે જ્યારે યુનિટ ભણીએ એ પહેલા ગ્રામર ભણવું ખૂબ જરૂરી છે. એટલા માટે તમને પહેલા આપણે ગ્રામરના વિડિયો સમજૂતી માટે તમને ખ્યાલ આવે, સમજાય, ઇંગ્લિશ યુનિટની અંદર કયા કાળનું સેન્ટેન્સ છે તે ખ્યાલ આવે, એટલા માટે આપણે રિવિઝન માટે થઈને પહેલા આપણે ગ્રામરના વિડિયો કાળના મૂક્યા હતા, બરાબર છે? તો જ્યારે પણ આપણી હવે સ્કૂલ ચાલુ થશે ત્યારે તમને ફરીવાર બોર્ડ વર્ક દ્વારા વ્યવસ્થિત રીતે ગ્રામર, એટલે કે ગ્રામરની અંદર જે ટેન્સ છે તે વ્યવસ્થિત રીતે ફરીવાર બોર્ડ વર્ક દ્વારા સમજાવવામાં આવશે, જેથી તમને રિવિઝન થાય અને તમે વ્યવસ્થિત રીતે સમજી શકો. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે યુનિટની અંદર તમારે વ્યવસ્થિત રીતે તમારે સમજવું હોય, શીખવું હોય અને તમને ખ્યાલ આવે ક્યાં કયા કાળનું સેન્ટેન્સ છે, એ માટે આપણે ટેન્સ ભણવા જરૂરી છે. એટલા માટે જ થઈને આપણે પહેલાં ગ્રામરની અંદર ટેન્સના વિડીયો મૂક્યા હતા. હવે આપણે ઇંગ્લિશની અંદર સેમેસ્ટર 1ની અંદર યુનિટ 1નો અભ્યાસ કરશું. લેટ્સ ગો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તૈયાર થઈ જાઓ, બરાબર છે? તો તમારી બધાની પાસે ઇંગ્લિશ ટેક્સ્ટ બુક બહુ જરૂરી છે, બરાબર છે? ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 6 ફર્સ્ટ સેમેસ્ટર, ઓકે? તો હવે આપણે ચાલુ કરીએ છીએ યુનિટ 1. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે યુનિટ 1 નું નામ છે વેર, વેર યુ, તું ક્યાં છો. એક્ટિવિટી 1, ઓકે? એક્ટિવિટી 1 ની અંદર 1, નીચે આપેલા ગીતનું અભિનય સાથે જ્ઞાન કરો. વિદ્યાર્થી મિત્રો, તમે આ બધા ચિત્રો જોતા જશો, સાથે ટેક્સ્ટબુકમાં જોતા જશો, બરાબર છે? સરસ મજાના બાજુમાં ડ્રોઈંગ ચિત્ર આપેલા છે. ફર્સ્ટ ઓફ ઓલ, એના વિશે હું તમને થોડીક બેઝિક માહિતી ઇન્ફોર્મેશન આપી લઉં કે અહીંયા એક બેડનું ચિત્ર આવ્યું છે, બરાબર ને? અને બેડમાં છે એ 5 છોકરાઓ, એટલે કે 5 બોય, 5 બોયઝ, એ એક સાથે સૂતા છે, જુઓ, બરાબર? તેની બાજુમાં અહીંયા બારી પણ છે, અહીંયા ઉપર સરસ મજાનું ચિત્ર એટલે કે ડ્રોઈંગનું વોલપેપર પણ લગાવેલું છે. અહીંયા જુઓ, આ બેડ છે, તો બેડ ઉપર એક સાથે 5 વિદ્યાર્થીઓ પણ સૂતા છે, બરાબર છે? ઓકે, ચાલો હવે અહીંયા આપણે સમજૂતી સમજી લઈએ. ધેર વેર 5 ઇન ધ બેડ, there were 5 in the bed. વિદ્યાર્થી મિત્રો, સ્પેલિંગ બેડ, બેડ નો મતલબ શું થશે? પથારી, બરાબર? બેડ એટલે પથારી, તમે જ્યાં સુવો છો તે જગ્યા. there were 5 in the bed, તો એક બેડ ઉપર કેટલા છોકરાઓ સુતા હતા? 5. એન્ડ લિટલ વન છે, એમાંથી એક નાનો છોકરો બોલો, લિટલ, લિટલ એટલે શું થશે? નાનો, 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 બરાબર? એન્ડ ધ લિટલ વન છે, એમાંથી એક નાનો બોલ્યો, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર, એટલે કે ગોળ ગોળ ગુણાટ મારવી, ગોળ ગોળ ગલોટિયા મારવા. તમને ખ્યાલ જ હશે, તમે પણ ઘણી વખતે ઘણી વાર આવી પ્રયત્નો કર્યા છે કે તમે એવી રમત કર્યા રમ્યા છો કે તમારો બેડ હોય એની ઉપર તમે સુતા હો,
અને તમે એની પર ગોળ ગોળ ગલોટિયા મારતા હો ગોળ ગોળ ગુણાટ મારતા હો આમ ત્યાં નીચે પડતા હો આ બાજુ પડતા હો બરાબર એવી જ રીતની આ એક સરસ મજાની એક્ટિવિટી આપી છે સો દે ઓલ રોલ ઓવર એટલે બધાએ ગોળ ગોળ ગુણાટ મારવાનું ચાલુ કર્યું એન્ડ વન ફેલ ડાઉન ડાઉન એટલે નીચે ફેલ એટલે પડવું બરાબર એમાંથી એક વિદ્યાર્થી છે એટલે કે માનો એક છોકરો છે એ નીચે પડ્યો નાનકડું બાળક છે પાંચ ભાઈમાંથી એક છે રોલ ઓવર ની રમત કરે છે એમાંથી એક છોકરો છે નીચે પડી ગયો હવે કેટલા વધ્યા 4 4 there were 4 in the bed હવે જો હવે બેડ ઉપર કેટલા રહ્યા 4 and the little man said ફરી પાછા એક છોકરાએ કીધું રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર ગોળ કરો ગોળ કરો ગુલાટ મારો ગુલાટ મારો ક્યાં બેડની ઉપર સો દે ઓલ રોલ ઓવર એટલે બધાએ ફરી પાછી ગુલાટ મારવાનું ચાલુ કર્યું રોલ ઓવર એમ કરીને બધા ફરી પાછા રમત ચાલુ કરે છે એન્ડ વન ફેલ ડાઉન એમાંથી ફરી પાછો એક પડી ગયો જો ફેલ ડાઉન એટલે નીચે પડ્યો ફરી પાછો એક પડી ગયો હવે વિદ્યાર્થી મિત્રો બેડ ઉપર કેટલા સ્ટુડન્ટ વધ્યા કેટલા બાળકો વધ્યા 3 there were 3 in the bed જો હવે બેડ ઉપર કેટલા વધ્યા 3 એન્ડ ધ લિટલ વન સે ફરી પાછા એક નાના છોકરાએ કીધું શું કીધું રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર ફરી પાછા ગોળ ફરો ગ્લાન્ટ મારો સો ધે ઓલ રોલ ઓવર એટલે ફરી પાછા તેઓ બધા એક સાથે ગોળ ગોળ બેડ ઉપર ગોળ ગોળ કરે છે ગોળ ગોળ ગ્લાન્ટ મારે છે અને હવે એમાંથી કેટલા છે 100 તો વન ફેલ ડાઉન એમાંથી ફરી પાછો એક પડી ગયો તો હવે બેડ ઉપર વધે છે 2 ધેર વેર 2 ઇન ધ બેડ જો હવે બેડ ઉપર કેટલા વિદ્યાર્થી વધ્યા 2 એટલે કે 2 એન્ડ ધ લિટલ વન સે ફરી પાછો એક નાનકડા છોકરાએ કહ્યું સે એટલે કે ફરી પાછા એક છોકરાએ કીધું શું કીધું કે રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર એટલે ગુલાટ મારો ગુલાટ મારો સો દે ઓલ રોલ ઓવર ફરી પાછા તે બેડ ઉપર ગોળ ગોળ કરે છે ગોળ ગોળ કરવાનું ચાલુ કર્યું એન્ડ વન ફેલ ડાઉન એમાંથી ફરી પાછો એક છોકરો એ નીચે પડી ગયો હવે વિચારો વિદ્યાર્થી મિત્રો જસ્ટ ગેસ એન્ડ ઇમેજિન હાઉ મેની બોયઝ ઓન ધ બેડ હવે બેડ ઉપર કેટલા છોકરાઓ વધ્યા 1 ઓકે ધેર વોઝ વન ઇન ધ બેડ હવે બેડ ઉપર ફક્ત એક જ છોકરો વધ્યો એન્ડ ધ લિટલ વન સે હવે ફરી પાછા એક નાના છોકરાએ કીધું ગુડ નાઈટ એમ કરીને ગુડ નાઈટ કરીને એ તો ઉઠીને સૂઈ ગયો ગુડ નાઈટ નો મતલબ શું થાય શુભ રાત્રિ બરાબર તમને બધાને ખ્યાલ જ છે હવે ગુડ નાઈટ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ એ તમને ખ્યાલ જ છે સવારમાં આપણે ગુડ મોર્નિંગ કહીએ છીએ 12 વાગ્યા પછી બરાબર બપોરનો સમય હોય ત્યારે બપોર પછીનો સમય હોય ત્યારે આપણે ગુડ આફ્ટરનૂન બોલીએ છીએ સાંજનો સમય હોય ત્યારે આપણે ગુડ ઇવનિંગ કહીએ છીએ અને રાત્રે સૂતી વખતે આપણે ગુડ નાઈટ કહીએ છીએ ઓકે અન્ડરસ્ટેન્ડ ઓકે નાવ એક્ટિવિટી 2 એક્ટિવિટી 2 ની અંદર સરસ મજાનું એક ચિત્ર આપેલું છે જો બરાબર તમારી પાસે ટેક્સ્ટ બુક છે તે તમે એમાં જોઈ શકો છો એક્ટિવિટી 2 એમાં એક ગાર્ડન ની અંદર રમત ગમતનું ચિત્ર આપેલું છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ તેમાં એક ઝાડ એટલે કે ટ્રી છે તેના ઉપર જય ઉપર ચડીને સંતાણો છે ઝાડની પાછળ એટલે કે એના થડની પાછળ સંજય સંતાણો છે પછી ત્યાં એક લસરપટ્ટી બરાબર એટલે કે સ્લાઇડ ઇંગ્લિશમાં કહેશું આપણે સ્લાઇડ ત્યાં રેશમા છે પછી શીશો ત્યાં ઇરફાન મહેશ સોના મોના સ્કીપિંગ કોણ કરે છે તો કે સુનીતા ગીતા એન્ડ ઈવા તો આ મુજબ આ બધા વિદ્યાર્થીઓ છે અલગ અલગ ગાર્ડનની અંદર છે એ રમત રમી રહ્યા છે દેર આર સમ ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન કાઉન્ટ ધેમ તો ગાર્ડનની અંદર ઘણા થોડાક વિદ્યાર્થીઓ એટલે કે થોડાક બાળકો છે એ રમત રમી રહ્યા છે એનું તમે કાઉન્ટ કરો નેમ ઓફ ધ બોયઝ એન્ડ નંબર ઓફ ધ ગર્લ્સ નંબર ઓફ ધ બોયઝ કેટલા બોયઝ છે એન્ડ કેટલા કેટલી ગર્લ્સ છે રાઈટ બોયઝ કેટલા છે ઘણો જય વન સંજય 2 રાઈટ મહેશ 3 અને ઇરફાન 4 4 બોયઝ છે હવે હાઉ મેની ગર્લ્સ નંબર ઓફ કાઉન્ટ ધેમ સુનીતા 1 ઈવા 2 રેશમા 3 ગીતા 4 મોના 5 એન્ડ સોના 6
six girl, right? There are six girl in the garden. Okay. હવે પછી આપણે એક્ટિવિટી 3 નો અભ્યાસ કરશું. ઓકે, નીચેના સંવાદ સાંભળો અને વાંચો. કે ડાયલોગ આપેલા છે ટીચર્સ એન્ડ રમેશ. ફર્સ્ટ અ ટીચર સેઝ, રમેશ ગિવ મી યોર શાર્પનર પ્લીઝ. જો ટીચર છે એ રમેશને કહે છે, શું કહે છે? કે ગીવ મી યોર શાર્પનર પ્લીઝ. શાર્પનર એટલે અણી કાઢવાનો જે સંચો છે, તમને ખ્યાલ જ છે તમે પેન્સિલથી જે અણી કાઢવો છો, અણી ખોલો છો, એને શું કહેવાય? શાર્પનર, રાઈટ? હિયર ઇટ ઇઝ મેમ, અહીંયા છે. તમે શું કીધું? મેમ અહીંયા જ છે. હિયર એટલે અહીંયા. ટીચર સે થેન્ક યુ, પુટ ઓન ધ ટેબલ. રમેશ છે, એના જે શિક્ષક છે એને કોનો આભાર માન્યો? રમેશનો આભાર માન્યો અને કહ્યું એ જે શાર્પનર છે એ ટેબલ ઉપર મૂકી દે. થેન્ક યુ એટલે તમારો આભાર. જ્યારે કોઈ પણ વ્યક્તિ પાસેથી આપણે કોઈ વસ્તુ માગીએ છીએ, જ્યારે એ આપણને આપે છે, ત્યારે આપણે એનો આભાર વ્યક્ત કરવો જોઈએ. તો જ્યારે આપણે એનો આભાર વ્યક્ત કરીએ છીએ, અંગ્રેજીમાં શું કહેવાય? થેન્ક યુ. અન્ડરસ્ટેન્ડ? રિમેમ્બર ધીસ. ઓકે, નાવ બી ઇલાસી જયંત, પુટ યોર ઇરેઝર ઓન ધ ટેબલ. ઇરેઝર તમે બધા જાણો છો. What is the meaning of eraser? Do you know? Yes, eraser means rubber. જે પેન્સિલથી આપણે જે લખાણ કરીએ છીએ એને ભૂસવા માટેનું જે રબર, બરાબર? તમે ચેક રબર બોલો છો, જે ચેક કરવાનું રબર છે એ ઇરેઝર. ઓ શોર્ટ છે, જયંતે કીધું છે. થેન્ક્સ આપે છે એટલે એનું શું માને છે? આભાર એટલે કે થેન્ક્સ. સી દક્ષા છે, ગીવ મી યોર સ્કેચ પેન. દિવ્યા, જો દક્ષા અને દિવ્યા વચ્ચેનો સંવાદ છે, તો દક્ષા છે એ દિવ્યા પાસે શું માગે? સ્કેચ પેન. તમને ખબર છે સ્કેચ પેન એટલે જે રંગ પૂરવાની બધી સ્કેચ પેન. ડ્રોઈંગ કરો છો ને, ડ્રોઈંગ કરો તમે, ડ્રોઈંગ ઉપર જે સ્કેચ પેનથી તમે અલગ અલગ સરસ મજાના કલર પૂરો છો ને, એ સ્કેચ પેન. દિવ્યા સેઝ નો સ્કેચ પેન, સોરી. જો મારી પાસે સ્કેચ પેન છે નહીં. એને શું કીધું? સોરી, મને માફ કરી દે. કોઈ વ્યક્તિથી ક્યારેક ભૂલ થાય, બાય મિસ્ટેક કોઈ ભૂલ થઈ જાય, તો ઘણી વાર આપણે શું કહીએ છીએ? સોરી, એટલે કે મને માફ કરી દે. એની પાસે નો પેન લઈ ગયું, મારી પાસે નથી, મને માફ કરજો, સોરી. દક્ષા છે, ઓકે, ગીવ મી યોર હેર પિન. જો હેર પિન એટલે માથામાં નાખવાની પિન. તમને ખ્યાલ છે, ખાસ કરીને છોકરીઓની અંદર માથાની ઉપર હેર પિન નાખી છે. હેર પિન માંગી દિવ્યા, હેર અહીંયા છે લો આપો. એટલે એને પછી શું આપે છે? હેર પિન આપે છે. ઓકે, સરસ મજાની એક્ટિવિટી ત્રણ આપણે અભ્યાસ કર્યો. પછી એક્ટિવિટી 3B છે, એને તમારે કાઉન્ટ કરવાના છે 1 to 10. 1 2 3 4 5 6 7 8 9 10. એને તમારે કોઈ પણ 10 વસ્તુ લેવાની છે, બરાબર છે? અને 10 એ 10 વસ્તુને અલગ અલગ તમે જે કોઈ કાઉન્ટ કરો છો એ નંબર ઉપર તમારે એને ગોઠવી દેવાની, બરાબર? ફોર એક્ઝામ્પલ 1 છે, તમે 1 લખો છો તો એ 1 પર, ફોર એક્ઝામ્પલ તમે અહીંયા 1 લખો તો 1 પર કોઈ પણ એક વસ્તુ તમારે મૂકી દેવાની. ફોર એક્ઝામ્પલ તમે મૂકો છો ઇરેઝર, તો અહીંયા એક નંબર તમે એમ ત્યાં તમારે મૂકી દેવાનો છે ઇરેઝર. કેટલા ઇરેઝર મૂકવાના? 1. પછી તમે 2 નંબર આપો છો, ત્યાં તમે શાર્પનર લખો, તો શાર્પનર કેટલા મૂકવાના છે? 2, બરાબર? એવી રીતે પણ કરી શકાય. પછી એવી રીતે 3 4 5 6 7 8 9 10, એવી રીતે 1 2 3 4 5 6 7 8 9 10, એવી રીતે કાઉન્ટ કરતા જવાના. એ પ્રમાણે વસ્તુ તમારે ત્યાં ગોઠવતી જવાની છે, બરાબર છે? ઓકે, અન્ડરસ્ટેન્ડ? નાવ એક્ટિવિટી 8 છે, ઇટ વોઝ અ કોલ્ડ ડે, રાઈટ? એ પહેલા આપણે એક્ટિવિટી 5, એક્ટિવિટી 6 અને એક્ટિવિટી 7 એના વિશે થોડીક માહિતી લઈ લઈએ. એક્ટિવિટી 5 છે, એના વિશે અમુક વાક્યો આપેલા છે, એ તમારે ક્રમિક ટેક્સ્ટબુકમાં આપેલા છે, તમારે ક્રમિક જોઈન કરવાના છે. ફોર એક્ઝામ્પલ એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ, તો લાસ્ટ નાઇટ છે ગઈ રાત્રિએ, હેત ક્યાં હતો? સર્કસમાં. તો એવી રીતે તમારે સેન્ટેન્સ બનાવવાના છે, તો સેન્ટેન્સ બનાવવાના છે, લખવાના છે અને પ્રમાણે બોલતા જવાના છે, રાઈટ? ના એક્ટિવિટી 6 ની અંદર એમાં પણ એક સરસ મજાની એક્ટિવિટી આવી છે, એ પણ તમારે કરવાની છે. ફ્રેન્ડ્સનું નેમ છે એટ ધ 7 ઇન ધ મોર્નિંગ, એ 7 વાગે ક્યાં હતો, 8 વાગે ક્યાં હતો, 9 વાગે ક્યાં હતો, એ આખી ફોર્મ્યુલા બનાવવાની છે, ટેબલ બનાવવાનું છે, રાઈટ?
પછી 9 વાગે ક્યાં હતો 3:30 વાગે ક્યાં હતો આફ્ટરનૂન માં ક્યાં હતો મોર્નિંગ માં ક્યાં હતો બરાબર ઇવનિંગ માં હતો અને નાઈટ માં ક્યાં હતો એ સમયે શું કામ કરતો હતો એનો આખો ટેબલ ત્યાં આપેલું છે એ ટેબલ તમારે બનાવવાનું રહેશે રાઈટ ઓકે નાઉ આપણી મેઈન એક્ટિવિટી યુનિટ ની જે છે ઈટ વોઝ કોલ્ડ રાઈટ હવે આપણે એક્ટિવિટી 8 નો અભ્યાસ કરશું અને આપણે સ્ટડી કરશું ઓકે ઈટ વોઝ કોલ્ડ એટલે કે ઠંડીનો દિવસ હતો તે દિવસે ખૂબ ઠંડી હતી બરાબર ઈટ વોઝ અ કોલ્ડ કોલ્ડ એટલે ઠંડુ ડે એટલે દિવસ નો કોલ્ડ ઠંડુ બરાબર છે ઈટ વોઝ અ કોલ્ડ ડે was cold last year there was one really really bad day to vidyarthi mitro bad bad day ra pehla pachi bad sikhya hata b e d bad એટલે પથારી અહીંયા જો b a d આ બે એટલે ખરાબ એક બેડ એટલે પથારી b a d બેડ એટલે ખરાબ આ બંનેનો જે તફાવત છે બરાબર યાદ રાખજો લાસ્ટ યર એટલે ગયા વર્ષે ધેર વોઝ વન રિયલી 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 એટલે ખરેખર વન બેડ ડે એટલે ગયા વર્ષે એક દિવસ ખરેખર ખૂબ ખરાબ દિવસ પસાર થયો ખૂબ ખરાબ દિવસ થયો હતો લાસ્ટ યર ધેર વોઝ વન રિયલી રિયલી બેડ ડે તો ગયા વર્ષે એક દિવસ ખૂબ ખરાબ એટલે પસાર થયો હતો ખૂબ દિવસ અમારો ખરાબ એના વિશેની વાત કરે છે ઈટ વોઝ મંડે તે દિવસે કયો વાર હતો મંડે એટલે સોમવાર વિદ્યાર્થી મિત્રો દરેકને વારના નામ રાઈટ ડે ઓફ ધ વીકના નામ બધાને કમ્પ્લીટ સ્પેલિંગ સાથે આવડવા જોઈએ ન આવડતા હોય તો વ્યવસ્થિત તૈયાર કરી નાખજો યુઝ્યુઅલી ધેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ ઇન ક્લાસ બટ ધેટ ડે ધેર વેર ઓન્લી 5 સ્ટુડન્ટ જો દરરોજ ક્લાસની અંદર કેટલા વિદ્યાર્થીઓ હોય છે 25 વિદ્યાર્થીઓ છે સ્ટુડન્ટ્સ અને વિદ્યાર્થીઓ બટ તે દિવસે એટલે ગયા વર્ષની દિવસની વાત કરી જાય ખરાબ દિવસ થયો ગયો તો પસાર થયો એ દિવસની વાત કરે છે કે તે દિવસે ફક્ત 5 જ વિદ્યાર્થી આવ્યા ઓન્લી 5 સ્ટુડન્ટ શા માટે તેના વિશે આપણે આગળ જાણીએ એટલે ખ્યાલ આવે છે ઈટ વોઝ રિયલી કોલ્ડ તે દિવસે ખૂબ ઠંડુ વાતાવરણ હતું ખૂબ ઠંડો દિવસ હતો કેમ શા માટે ઈટ વોઝ રેઇનિંગ અ લોટ તે દિવસે રેઇન રેઇન એટલે વરસાદ અને પલળવું તો ગમતું જ છે વરસાદમાં નાવાની મજા આવતી છે તો વરસાદને અંગ્રેજીમાં શું કહેવાય રેઇન અને વરસાદ જ્યારે પડી રહ્યો હોય ત્યારે એને શું કહેવાય રેઇનિંગ જે ક્રિયા ચાલુ છે એના માટે આઈએનજી લાગે એટલે કે રેઇનિંગ તો તે દિવસે ઈટ વોઝ રેઇનિંગ અ લોટ એટલે ખૂબ વરસાદ પડી રહ્યો હતો ખૂબ વર્ષા થઈ રહી હતી ઈટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ ડાર્ક એટલે ખૂબ અંધારું તમને ખ્યાલ છે અંધારું છે રાત્રે કેવું અંધારું થઈ જાય એવું એકદમ અંધારું ગ્રે આઉટસાઇડ એટલે એકદમ ભૂરખ્યા રંગનું રાખોડા રંગનું બધું જ આખું વાતાવરણ થઈ ગયું ડાર્ક ડાર્ક કાળા કાળા કલરનું There was no sunshine. No sunshine એટલે સૂર્યપ્રકાશ પણ હતો નહીં ના જોઈને તમને ખ્યાલ છે વરસાદ આવે ત્યારે કેવું એકદમ ફરતું ફરતું કાળું કાળું અંધારું થઈ જાય છે એકદમ વાતાવરણ કેવું થઈ જાય છે એ ટાઈપનું આખું વાતાવરણ થઈ ગયું પ્લસ સૂર્ય કંઈ દેખાતો નહોતો એટલે કે સૂર્યપ્રકાશ કંઈ દેખાતો નહોતો સનશાઈન એટલે કે સૂર્યપ્રકાશ આઈ થિંક ધ સ્ટુડન્ટ વેરન્ટ એટ સ્કૂલ બીકોઝ ધે વેર સિક જો એમ કહે છે કે મારા વિચાર પ્રમાણે એવું વિચારતો હતો એટલા માટે વિદ્યાર્થીઓ સ્કૂલે નહીં આવ્યા કારણ કે તે દિવસે બધા છોકરાઓ છે એ મોટા ભાગના છે એ બીમાર પડી ગયા હશે તે કોઈને કોઈ કશું તકલીફ છે કોઈને શરદી થઈ ગઈ છે કોઈને બધા ત્રસ થઈ ગઈ છે કોઈને તાવ આવી ગયો છે તો એ રીતે ધે વેર સિક ધે વેર એટ હોમ મે બી ધે વેર ઇન ધ બેડ જ્યારે પેલા ભાઈ પણ એમ કહે છે ધે વેર એટ હોમ એટલે મને એવું લાગે છે કે તે દિવસે વિદ્યાર્થીઓ બધા ક્યાં છે ઘરે છે મે બી ધે વેર ઇન ધ બેડ અને હું પણ મારે પણ મારે ખરેખર ક્યાં હોવું જોઈએ હતું ઘરે એટલે કે પથારીમાં હોવું જોઈએ ઓકે નેક્સ્ટ મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર મિસ્ટર જોશી છે યાદ રાખજો નામ બરાબર વિદ્યાર્થી મિત્રો ક્લાસ ટીચરનું નામ શું હતું મિસ્ટર જોશી છે એ મારા ક્લાસ શિક્ષક એટલે કે વર્ગ શિક્ષક હતા હી ઇઝ ઓલવેઝ એટ ધ સ્કૂલ એ હંમેશા સ્કૂલે આવે છે હી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે
કે ક્યારે પણ સોમવારે ઘરે હતા જ નથી અને તે દિવસે પણ સોમવાર હતો સોમવારના દિવસે ઘરે હતા નહીં લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ અને ગયારે સોમવારે પણ કોઈ પણ પ્રકારનો ડિફરન્ટ એટલે અલગ કંઈ હતું નહીં ઈટ વોઝ નોટ એટ હોમ તે ઘરે ન હતા ઇઝ વો હી વોઝ ઇન ધ ક્લાસરૂમ એન્ડ ઈટ વોઝ કોલ્ડ અને તે દિવસે તે ક્લાસરૂમમાં હતા અને તે દિવસે ખૂબ ઠંડી ખૂબ ઠંડુ વાતાવરણ હતું He was not in the warm cloth. Warm એટલે ગરમ અને cloth એટલે કપડાં. તે દિવસે એને કોઈ પણ પ્રકારના ગરમ કપડાં પહેર્યા હતા નહીં. અને તેમ છતાં પણ એ સ્કૂલે આવ્યો. In fact, તેમ છતાં all the students felt cold. અને ત્યારે બધા વિદ્યાર્થીઓ એકદમ ઠંડીનો અનુભવ કરી રહ્યા હતા. It was freezing. એકદમ ઠંડુ ગાઢ જેમ તમને ખ્યાલ છે ફ્રીજની અંદર કેમ બધું જામી જાય ફ્રીઝરની અંદર બરફ જામી જાય એવું બધું થઈ ગયું હતું. The school was like a refrigerator. અને કે સ્કૂલ આખી ફ્રીઝ થઈ ગઈ હતી રેફ્રિજરેટર એટલે કે બધું ઠંડુ ગાઢ ફ્રીઝ ની અંદર કેમ બધું ઠંડુ થઈ જાય એવી રીતે આખી સ્કૂલ ઠંડી થઈ ગઈ તે છે કારણ કે વરસાદ એટલો પડ્યો હતો અને ઠંડુ વાતાવરણ ખૂબ થઈ ગયું હતું ઠંડી એટલી પડતી હતી અવર રૂમ વોઝ લાઈક અ ફ્રીઝ સો અવર રૂમ વોઝ લાઈક અ ફ્રીઝર એન્ડ મિસ્ટર જોશી વોઝ લાઈક આર અને ત્યારે જાણે કે અમારો સ્કૂલ છે અમારો ક્લાસ છે જાણે એકદમ ફ્રીઝર થઈ ગયો હતો બરફ જામી જાય ને બધું જામી ગયું હતું અને અમારા સર છે જાણે કે આઈસ બરફ જ થઈ ગયા એટલા ફૂટવા ગા એકદમ કેમ ફૂટવાઈ જાય કેમ બરફ ની અંદર આખું ફૂટવાઈ જાય અકળાઈ જાય એવા થઈ ગયા હતા ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ ધ સ્મેલ સોરી ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ આખો નાનકડો ક્લાસ એ બધો જ એકદમ ઠંડો ગાઢ થઈ ગયો કોલ્ડ 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 ઇટ વોઝ રેનિંગ હેવી અને ખૂબ જોર જોરથી ભારે વરસાદ પડી રહ્યો હતો આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી અને આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી એટલે મેં ઝડપથી સ્કૂલ પછી છોડી દીધી એટલે હું ઝડપથી સ્કૂલેથી જતો રહ્યો ધ રેન સ્ટોપ એટ નાઇટ સ્ટોપ એટલે બંધ થઈ જવું રાત્રે નાઇટ પહેરાજ બરાબર રાત્રે વરસાદ છે બંધ થઈ ગયો નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ બીજા દિવસે સૂર્યપ્રકાશ એ પડ્યો એટલે કે મધ્ય સૂર્યનો પ્રકાશ દેખાણો સૂર્યપ્રકાશ થયો સો એવરીથિંગ વોઝ ઓકે હવે બધું જ બરાબર હતું એવરીથિંગ એટલે બધું જ પહેલા જેવું થઈ ગયું ધેર વેર 25 સ્ટુડન્ટ નોટ ઓન્લી 5 હવે 5 વિદ્યાર્થીઓ ક્લાસમાં નહોતો પણ 25 વિદ્યાર્થી હતા 25 એ બધા વિદ્યાર્થીઓ હાજર થઈ ગયા બટ વેર વોઝ મિસ્ટર જોશી અરે આ મિસ્ટર જોશી ક્યાં ગયા ક્લાસમાં તો કે દેખાતા નથી સ્કૂલમાં દેખાતા નથી વેર વોઝ ક્યાં છે હી વોઝન્ટ ધેર એ ત્યાં હતા અને હી વોઝ એટ હોમ સીકિંગ ધ બેર તે ઘરે હતા કેમ કારણ કે તે બીમાર પડી ગયા હતા તે પથારી ઉપર સૂતા હતા કારણ કે તે બીમાર પડી ગયા હતા અને ઘરે આરામ કરતા હતા જો વિદ્યાર્થીઓ સરસ મજાનું ચિત્ર પણ ક્લાસનું ચિત્ર આપેલું છે એ તમે બરાબર એનું નિરીક્ષણ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે